પ્લાસ્ટિક ઉદ્યોગને કોમર્શિયલ ગણી તેનો વેરો વસૂલવામાં આવતા હોવાના વિરોધમાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા મહાનગરપાલિકા ખાતે કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ભાવનગરમાં ચાલી રહેલા પ્લાસ્ટિકના ઉદ્યોગને ગૃહ ઉદ્યોગને ગણીને કોમર્શિયલ ઉદ્યોગ ગણીને કોમર્શિયલ વેરાની બિલ આપવામાં આવ્યા હોવાના વિરોધમાં ભાવનગર પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા કમિશનર અને મેયરને લેખિત મૌખિક રજૂઆત કરી આ વેરો રદ કરવાની માંગ કરી હતી. નલીનભાઈ પટેલ, પ્રમુખ ભાવનગર પ્લાસ્ટિક વિવર્સ એસોસિએશન. ભાવનગર ખાતે સમગ્ર અનુસૂચિત જાતિનો વંશ પરાગત ધંધો પ્લાસ્ટિક કાપડ, એમાં ઘણા વર્ષોથી અમારી એક માગણી છે કે જે મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ નાખવામાં આવ્યો છે, જે કોમર્શિયલ ગણવામાં આવે, મૂળ અમારો જે ધંધો છે એ અમારા પરિવારો દ્વારા અને ઘરમાં નજીકમાં જ અમે કરતા હોઈએ, આ ટેક્સના કારણે અમને ખૂબ ભારણ વધી રહ્યું છે. આ ધંધામાં વર્ષો પહેલાં ખૂબ જ સારી આવકનું પ્રમાણ હતું, પણ હમણાંથી મંદીના કારણે તેમજ છેલ્લા ઘણા વર્ષોથી કારીગરોના પ્રશ્ન, મહેનતાણાના પ્રશ્નથી અમે ખૂબ જ આ ધંધો ચલાવી શકીએ તેમ ન હોય ત્યારે ભાવનગરના મહાનગરપાલિકાના મેયરશ્રી, કમિશનર સાહેબ, શ્રેણી કમિટીના ચેરમેન, સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા અમારા એસોસિએશનની નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં આ વેરામાંથી અમને મુક્તિ મળે. અગાઉ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં પણ અમને કહેવામાં આવેલ કે આવનારા દિવસોમાં આપનો પ્રશ્ન જે કોમર્શિયલ ટેક્સનો છે તે પૂરો કરવામાં આવશે, પણ કરવામાં આવેલ નથી. તો હું કમિશનર શ્રી, મેયર શ્રી તમામને વિનંતી કરું છું આવનારા દિવસોમાં ટૂંકા સમયમાં અમારો પ્રશ્ન પૂર્ણ કરાય.